श्री विद्याविहार प्राथमिक शाला ऑनलाइन एज्युकेशन कार्यक्रम में तमारू हार्दिक स्वागत है। आज आप विद्यार्थी मित्रों धोरण सात में गुजराती विषय अभ्यास करीशू। आज आप विद्यार्थी मित्रों पाठ बार हाईस्कूल में भाग बेनी चर्चा करीशू। भाग बेनी चर्चा करता पहला अपने विद्यार्थी मित्रों भाग एक માં જે કાંઈ પણ ભણી ગયા એનું થોડું પુનરાવર્તન આપણે કરી લઈએ। પાઠની શરૂઆતમાં ગાંધીજી કહે છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું, એ પણ આપણને જણાવ્યું। ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં ભણતા હતા, તેમના મોટા ભાઈ ઉપલા ધોરણમાં ભણતા હતા, ભાઈના વિવાહની સાથે મારા વિવાહ થયા હતા। ગાંધીજી કહે છે મારાથી એક વર્ષ પણ આગળ હતા તેમના મોટા ભાઈ। વિવાહનું પરિણામ ગાંધીજી કહે છે કે એ આવ્યું કે બે ભાઈઓનું પરિણામ જે છે એ આવ્યું કે એક વર્ષ સાવ નકામું ગયું, એમના મોટા ભાઈનું પરિણામ તો તેનાથી પણ દુઃખદ આવ્યું। હિન્દુ ધર્મમાં આવું થાય છે, બાળકો ભણતા હોય છે ત્યાં એમના વિવાહ થઈ જાય છે। પછી આગળ જે ગાંધીજી જણાવે છે કે હું નિશાળમાં ભણતો હતો ત્યારે હું કંઈ ઠોઠ નિશાળ્યો નહોતો, શિક્ષકો પ્રત્યે હંમેશા હું પ્રીતિ સાચવતો, દર વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા હતા એવું ગાંધીજી જણાવે છે। તેમાં ગાંધીજી કહે છે કે કોઈ દિવસ મારા વર્તન વિશે ખરાબ ટીકાઓ મારા શિક્ષકોએ કરેલી નથી। ગાંધીજી આગળ એ પણ જણાવ્યું કે હું બીજા ધોરણમાં ભણતો ત્યારે ઇનામો પણ લીધેલા વિદ્યાર્થી મિત્રો, પાંચમા છઠ્ઠા ધોરણમાં તો માસિક 4 રૂપિયા અને 10 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ પણ મળેલી હતી। પછી ગાંધીજી જણાવે છે કે મને એવું યાદ છે થોડુંક કે મારી હોશિયારી વિશે મને કંઈ માન નહોતું, ઇનામ કે શિષ્યવૃત્તિ મને જ્યારે પણ મળતી ત્યારે મને આશ્ચર્ય થતું। ગાંધીજી એક વાત જણાવે છે કે મને મારા વર્તન વિશે બહુ ચીવટ હતી, બહુ કાળજી હતી। કેવી કાળજી હતી કે ગાંધીજી કહે છે કે વર્તનમાં ખોડ આવે તો મને રડવું આવે, શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું દેખાય અને મને શિક્ષક કંઈ પણ ખીજાય એ મને અસહ્ય થઈ પડતું, ગાંધીજી કહે છે। ગાંધીજી કહે છે કે એક વખત મારે માર પણ ખાવું પડ્યું હતું એવું મને યાદ છે। ગાંધીજીએ આગળ જણાવ્યું કે મને મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર જે ગણાયો હતો એનું મને દુઃખ હતું। ગાંધીજી આગળ એક પ્રસંગ જણાવે છે કે આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો હતો, ગાંધીજીએ ભાગ એકમાં ચર્ચા કરી હતી આપણે કે પહેલા બીજા પ્રસંગ સાતમા ધોરણનો છે। ગાંધીજી કહે છે દોરાબજી એદબજી ગીમી હેડમાસ્ટર હતા, આચાર્ય મુખ્ય શિક્ષક હતા હેડમાસ્ટર, એટલે આપણે જોઈ ગયા ભાગ એકમાં। તેઓ નિયમ જળવાતા, પદ્ધતિસર કામ લેતા હતા, શિક્ષણ જે છે ઠીક આપતા હતા। ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કરી દીધા હતા, ગાંધીજી કે જણાવ્યું એ મને અણગમો હતો, મને ગમતું જરા પણ નહોતું આવું ક્રિકેટ અને કસરત કરવી, ખૂબ જ મને અણગમો હતો। ગાંધીજી કહે છે કે તે પહેલાં કદી ક્રિકેટ કે કસરત ફૂટબોલમાં હું ક્યારેક ગયો નહોતો રમવા માટે। એમાં પણ ગાંધીજીએ એક એમના વર્તન વિશેની વાત જણાવી આપણને કે મારું વર્તન હતું એ હું શરમાળ પ્રકૃતિનું વર્તન હતું, એના કારણ એ હતું કે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતો। ગાંધીજીને આગળ જતાં એનો અણગમો જે હતો એ શરમ જે હતી એ ગાંધીજીને આગળ જતાં હવે મોટા થઈ ગયા છે એટલે ગાંધીજીને હવે એની ભૂલ સમજાય છે। કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવો ખોટો ખ્યાલ ગાંધીજીને હતો, વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે જોયું હતું। પાછળથી ગાંધીજીને સમજણ પડી કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી કે માનસિક કેળવણી જે છે એટલી જ આપણે
જેટલું અભ્યાસને મહત્ત્વ આપે છે આપવે છીએ એટલું જ મહત્ત્વ આપણે વ્યાયામને આપવું જોઈએ. તેનાથી આપણી શારીરિક કેળવણી વિકસે છે, શરીર વિકસે છે સારી રીતે, રોગો દૂર થઈ જાય છે, આપણું મન જે છે એ શાંત રહે છે, એકાગ્ર રહે છે. ગાંધીજીને પછી આવી બધી સમજણ આગળ જતાં પડી વિદ્યાર્થી મિત્રો. તો અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા, હવે આપણે ભાગ બે માં આગળ સમજવાનો આગળ પ્રયત્ન કરીએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી, તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. વિદ્યાર્થી મિત્રો જોઈને ગાંધીજી કહે છે કે કસરત કરવામાં મને જરાય નુકસાન તો નહોતું થયું, એ અહીં આપણને જણાવે છે. કારણ કે ગાંધીજીએ પુસ્તકોમાં એવું ક્યાંક વાંચેલું હતું કે ખુલ્લી હવા ખાવા જવાનું, ફરવા જવાનું, ખુલ્લી હવામાં ફરવા જવાનું ભલામણ કરેલી પુસ્તકોમાં, એ ગાંધીજીએ વાંચેલું, તેથી ગાંધીજીને એ ગમેલું. હાઈસ્કૂલમાં ગાંધીજીએ જણાવ્યું કે ઉપલા ધોરણમાં ભણતા ત્યારથી જ તેઓને ફરવા જવાની ટેવ પડી ગઈ હતી. ફરવું એ પણ વ્યાયામ છે એવું ગાંધીજી અહીં કહે છે. ગાંધીજી કહે છે કે તેથી મારું શરીર પણ પ્રમાણમાં મજબૂત બન્યું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. ગાંધીજી અહીં જણાવે છે કે અણગમો જે મને હતો એનું બીજું એક કારણ પણ હતું, એમના પિતાજીની સેવા કરવાની તેમને તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતા. ગાંધીજી કહે છે કે જેવું શાળાએથી છૂટી ઘરે જઈને પિતાજીની સેવા કરવામાં હું પડી જતો, પિતાજીની સેવા કરતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. ગાંધીજી જણાવે છે કે કસરત ફરજિયાત થઈ ત્યારે હું મારા પિતાજીની જે સેવા કરતો હતો એ સેવા કરવામાં વિઘ્ન ઊભું થયું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગિમી સાહેબ સાના માફી આપે. ગાંધીજીએ એક વિનંતી પણ કરી કે મારે પિતાજીની સેવા કરવાની છે એટલા માટે મને કસરત કરવામાંથી મને મુક્તિ આપો, માફી આપો, પણ ગિમી સાહેબ કંઈ માને એવા હતા નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી. ગાંધીજી જણાવે છે કે શનિવારની સવારનો શાળાનો જે સમય હતો એ સવારનો હતો. એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગે કસરત કરવામાં જવાનું હતું. ગાંધીજી જણાવે છે, મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળા હતા તેથી વખતની કંઈ ખબર ન રહી, વાદળાથી હું છેતરાયો. ગાંધીજી કહે છે કે મારી પાસે ઘડિયાળ પણ નહોતી, સાંજે 4 વાગે કસરત કરવા જવાનું હતું, ઘડિયાળ પણ નહોતી, આકાશમાં વાદળા પણ હતા, તેથી ગાંધીજી કહે છે કે કંઈ કેટલો સમય વીતી ગયો મને કાંઈ ખબર રહી નહીં અને વાદળાઓથી હું છેતરાયો. કઈ રીતે છેતરાયા, શું થાય છે આગળ આપણે જોઈએ. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. ગાંધીજી કહે હું જ્યાં કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ઘેરા હાજર નીકળ્યો. બીજે દિવસે ગિમી સાહેબ હવે હાજરી તપાસે છે કે કેટલા વિદ્યાર્થીઓ કસરતમાં હાજર હતા, તો ગાંધીજી કહે છે કે હું ગેરહાજર હતો. મને કારણ પૂછ્યું. ગાંધીજી કહે છે કે અમને કારણ પૂછ્યું, મેં તો જે હતું તે કારણ બતાવ્યું. ગાંધીજી કહે કે હું મારી પાસે જે કારણ હતું મેં બતાવી દીધું, ઘડિયાળ નહોતી, વાદળાઓ હતા એટલે મારી પાસે કંઈક મને ખબર ન રહી કેટલો સમય વીતી ગયો, ગાંધીજીએ જણાવ્યું સાહેબને. તેમણે તે સાચું ન માન્યું, તે ન માન્યું. ગાંધીજી કહે તેમણે તે સાચું ન માન્યું ને મારો એક
आनो के बे आना केटलो ए बराबर याद नथी, दंड थयो। गांधीजी कहे छे मैं जे कीधु ए एमणे साचू न मान्यु ते न ज मान्यु, मारो एक आना के बे आना दंड थयो। गांधीजी ने बे आनानो दंड थयो एटले के दस आजना दस पैसा कहेवाय, एनो बे आना एटले के दस पैसा जेटलो गांधीजी ने दंड थयो हतो। मने अतिशय दुःख थयुं, गांधीजी कहे छे मने के खूब ज दुःख थयुं हतुं, हूँ खोटो नथी ए केम सिद्ध करूँ। गांधीजी कहे छे के मने खूब ज दुःख लाग्युं, हूँ खोटो नथी कई रीते हूँ सिद्ध करूँ साबित करूँ, कसो उपाय न रह्यो, काई जातनो उपाय न मने क्यांयथी मळ्यो। मनमां ने मनमां समसमी रह्यो, गांधीजी कहे छे के मनमां ने मनमां हूँ तो समसमी रह्यो, समसमी रह्यो। गांधीजी कहे छे समसमी रहेवू एटले के रूढ़िप्रयोग छे, रूढ़िप्रयोगनो अर्थ थाय के धूंधवाई उठवू, धूंधवाई उठवू। रोयो समझो के साचू बोलनारे ने साचू करनारे गाफेल पण न रहेवू जोईए। गांधीजी कहे छे के साचू बोलनारे ने साचू करनारे गाफेल न रहेवू जोईए। गाफेल એટલે કે પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારો એવો અર્થ થાય। આવી ગફલત, ગફલત એટલે કે ભૂલ, આવી ભૂલ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી। ગાંધીજી કહે છે કે આવી ભૂલ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી, મને ઝાકું સ્મરણ છે, મને થોડું યાદ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો। ગાંધીજી કહે છે કે મને થોડું એટલું તો યાદ છે કે છેલ્લે હું એ દંડ જે મને થયો તો એ દંડ મેં માફ પણ કરાવ્યો હતો। કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી। ગાંધીજી કહે છે કે કસરતમાંથી તો મેં મુક્તિ મેળવી, કઈ રીતે કે નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળે છે ગાંધીજીને। હેડમાસ્ટર એટલે મુખ્ય શિક્ષક જે છે એમને આવી ચિઠ્ઠી પોતાના પિતાજી પાસેથી લખાવીને આપે છે, એટલે કસરત કરવામાંથી ગાંધીજીને છુટકારો મળે છે। વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું। ગાંધીજી કહે છે કે બીજી એક ભૂલ હતી, આજ લગી હું એ ભૂલને ભોગવી રહ્યો છું। કઈ ભૂલ હતી આપણે જોઈએ, ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી। ગાંધીજી કહે છે કે બીજી ભૂલ હતી મારી, કઈ ભૂલ તે ભણતરમાં અભ્યાસમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવું હું વિચારતો, એવો ખોટો ખ્યાલ મારા મનમાંથી ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી। ગાંધીજીને ક્યારે આવું ખબર પડે છે જોઈએ, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો પછી, અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો, શરમાયો, પસ્તાયો। મેં જોયું કે નઠારા અક્ષર, નઠારા એટલે કે ખરાબ અક્ષર, એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ। ગાંધીજી કહે છે કે બીજી એક મારા જીવનમાં એ ભૂલ હતી કે સારા અક્ષર લખવા, સારા અક્ષર કાઢવા એ જરૂરી નથી ભણતરમાં। ગાંધીજી કે મારી ભૂલ હતી, સારા અક્ષરો ભણતરમાં કરવા જોઈએ। વિદ્યાર્થી મિત્રોએ ગાંધીજીને પણ તેના સમયમાં એમને ભૂલ લાગતી હતી કે મારા અક્ષર ખરાબ છે એવું નહોતું લાગતું, પછી જ્યારે આગળ જેમ જેમ ભણતા ગયા તેમ ગાંધીજીને ભાન આવતું ગયું થોડુંક,
સમજણ આવતી ગઈ ગાંધીજીને કે અભ્યાસમાં સારા અક્ષરો હોવા જોઈએ. ગાંધીજી જ્યારે વિદેશ જાય છે પોતાના વકીલાતનો અભ્યાસ કરવા માટે, ત્યારે ગાંધીજી ત્યાં જોઈ છે કે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોઈને ગાંધીજીને ખૂબ જ શરમ આવે છે અને પસ્તાય છે. અને કહે છે ગાંધીજી કે નઠારા નઠારા એટલે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે ખરાબ અક્ષરો એ તમારી અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ એવું ગાંધીજી અહીં જણાવે છે. મેં મારા અક્ષર પાછળથી સુધારવાના પ્રયત્નો કર્યા. ગાંધીજી કહે છે કે મને જ્યારથી સમજણ આવી ગઈ કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, એટલે મેં મારા અક્ષરોને પાછળથી સુધારવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે. ગાંધીજી કહે છે પાકે ઘડે કંઈ કાંઠા ચડે કહેવત અહીં છે, એટલે કે જે કામ કરવાનું હોય એટલે કે એ યોગ્ય સમયે ન કરતાં સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ છે. પાણી વહી ગયું પછી તમે પાળ બાંધો વિદ્યાર્થી મિત્રો, પછી નકામું છે એવું ગાંધીજી કહે છે. એટલે આજે પણ હજી પણ તમારી પાસે ઘણો બધો સમય છે. જો તમારા અક્ષરો સારા ન હોય તો સારા અક્ષરો કાઢવાનું તમે વિચારો મગજમાં, ને અક્ષરો સારા મોતીના દાણા જેવા તમે અક્ષરો કરો, પછી પાકે ઘડે કાંઈ કાંઠા ચડશે નહીં. વિદ્યાર્થી મિત્રો ગાંધીજી અહીં આપણને સમજણ આપે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી જ નથી જ કરી શક્યો. ગાંધીજી જે મેં મારી જુવાનીમાં જેની પણ અવગણના કરી હતી એ બધું જ હું આજ લગી કદી કરી શક્યો નથી. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. ગાંધીજી અહીં આપણને જણાવે છે વિદ્યાર્થી મિત્રો કે દરેક નવ યુવકો અને યુવતીઓ, ગાંધીજી પોતાનો દાખલો દીધો છે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક મહત્વનું અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. ગાંધીજી પછી પોતાનું મંતવ્ય જણાવે છે કે સારા અક્ષર શીખવાને માટે સારું ચિત્રકળા પણ જરૂરી છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. ગાંધીજી કહે છે કે મારું એવું માનવું છે કે બાળકોને ચિત્રકળા શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય. ગાંધીજી અહીં પોતાનો અભિપ્રાય અહીં આપણી સમક્ષ મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે ભાગ બેને વિરામ આપીએ, ફરી મળીશું આવતા અંકે ભાગ ત્રણમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો.